તાપી જિલ્લાના વડા મથક વ્યારા ખાતે તાપી જિલ્લા વહીવટી તંત્ર પીડી લાઇટ ઇન્ડસ્ટ્રીઝ ઔદ્યોગિક તાલીમ સંસ્થા દ્વારા ખાણ ખનીજ કચેરી તેમજ જીવન જ્યોત ચેરિટેબલ ટ્રસ્ટ અને વ્યારા નગરપાલિકાના સહયોગથી વ્યારાના વિવિધ વિસ્તારમાં માસ્ક વિટામિન સીની ગોળીઓ સુગરની ચકાસણી બ્લડ પ્રેશરની તપાસ તેમજ ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લાના કલેક્ટર આરજે હાલાણી સાહેબ, પીડી લાઇટના રાહુલભાઈ કડે, આઈટીઆઈ વ્યારાના પ્રિન્સિપલ શિલ્પાબેન, ખાણ ખનીજ કચેરી વિભાગના અધિકારી ડી કે પટેલ અને વ્યારા નગરપાલિકાના શૈલેષભાઈ હાજર રહ્યા હતા. ટ્રસ્ટ અને વિભાગો એવી પાંચ સંસ્થાઓ ભેગી થઈને આજે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. સૌ પ્રથમ તો આપણને વ્યારા નગરપાલિકા તરફથી સહયોગ મળ્યો છે અને એને સહયોગને આધારે આપણે આજે અહીં આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. સાથે સાથે તાપી જિલ્લા ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ઓફિસ સ્થાનિક જીવનજ્યોત ચેરિટેબલ ટ્રસ્ટ અને સાથે સાથે પીડી લાઇટ ઇન્ડસ્ટ્રી અને અહીંની સ્થાનિક હિન્દુ આઈટીઆઈ આમ પાંચ સંસ્થાઓના સહયોગને ધ્યાને લઈને આજે આપણે આ કાર્યક્રમ કર્યો છે. આ કાર્યક્રમમાં મારી સાથે મંચ પર ઉપસ્થિત વ્યારા નગરપાલિકાના પ્રમુખ શ્રી મહેનીશભાઈ જોખીજી, આપણા જીઓલોજીસ્ટ શ્રી ડી કે પટેલ, નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી એસ બી પટેલ, જીવન જ્યોત ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી ડોક્ટર વિરાણી અને તેમની સમગ્ર ટીમ, ડોક્ટરો તથા એમની સમગ્ર ટીમ, સુરેખાબેન ઇન્દુ આઈટીઆઈના પ્રિન્સિપાલ, પીડી લાઇટ ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિ તથા નવી વસાહત વિસ્તારમાંથી પધારેલ ભાઈઓ બહેનો માતાઓ, આપણે જાણીએ છીએ કે કોરોનાનો કહેર ખૂબ જ વધી રહ્યો છે. 25 માર્ચે આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ પ્રથમ લોકડાઉનની જાહેરાત કરી, ત્યારથી બેસવેલમાં લોકડાઉનનો અમલ થયો અને ત્યાર પછી ધીરે ધીરે એમાં થોડી લોકોને ધંધા રોજગારને ધ્યાને લઈને છૂટછાટ આપવામાં આવી. આપણા તાપી જિલ્લાની વાત કરીએ તો 30 જૂન સુધી ફક્ત 11 કેસ આપણા તાપી જિલ્લામાં હતા અને ગુજરાતના બહુ જ ઓછા જિલ્લા કહેવાય કે જ્યાં આવા આટલા ઓછા કેસ હોય 10ની આસપાસ, એમાં આપણા જિલ્લાનો પણ નંબર હતો. પણ ત્યાર પછી જુલાઈ મહિનાની શરૂઆત અને આપણા બાજુના સુરત જિલ્લામાં જે રીતે કેસો વધ્યા, આપણા જિલ્લામાંથી મોટા પ્રમાણમાં લોકો રોજગારી માટે રોજે સુરત, બારડોલી